ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પોરંક વાંચન એક અભિનંદન એક કાવ્યની અડધે સુધી સમજ મેળવી હતી. આપણે જોયું હતું કે આપણી ગુજરાતની ધરાને ઘણા બધા ગુજરાતીઓ પોતાના કાર્યો દ્વારા નંદનવન બનાવી દીધી છે. આપણા ગુજરાત રાજ્યમાં સતત જ્ઞાન અને ભક્તિની ધારા વહેતી રહે છે. આ ગુજરાત રાજ્યને દસેય દિશાઓમાંથી જાણે દેવી દેવતાઓ રક્ષણ પૂરું પાડી રહ્યા હોય એવું લાગે છે. સાથે સાથે આપણે જોયું હતું કે ગુજરાત ઘણી બધી આપત્તિઓનો સામનો કરીને પણ સતત ધબકતું રહે છે. ગુજરાતને સોમનાથના બીલીપત્ર અને હાટકેશ્વરના ચંદન સાથે સરખાવવામાં આવ્યું છે અને તેટલું જ પવિત્ર ગણવામાં આવ્યું છે. તો આવા સતત ધબકતા રહેતા ગુજરાત વિશેની આપણે વાત કરી હતી. તો ચાલો આજે પહેલા ફરીથી એકવાર આપણે કાવ્યગાન કરીશું, ત્યારબાદ બાકી રહેલી કાવ્યની સમજૂતી મેળવીશું. અભિનંદન અભિનંદન ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. ગુજરાતીના ગૌરવથી આદરા બની નંદનવન, ગુજરાતીના ગૌરવથી આદરા બની નંદનવન. અભિનંદન અભિનંદન ગુજરાતને અભિનંદન. વેદકારથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અહિયારા. વેદકારથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અહિયારા. તું સોમનાથનું બીલીપત્ર, તું હાટકેશનું ચંદન. તું સોમનાથનું બીલીપત્ર, તું હાટકેશનું ચંદન. અભિનંદન અભિનંદન ગુજરાતને અભિનંદન. ધરતી ખમ્મા ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કારોની દાણુણ ક્ષણમાં સતત ધબકતો માણસ. ધરતી ખમ્મા ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કારોની દાણુણ ક્ષણમાં સતત ધબકતો માણસ. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન, સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન. અભિનંદન અભિનંદન ગુજરાતને અભિનંદન. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહારે ગરબે અંબા રમતી, દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહારે ગરબે અંબા રમતી, દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી. સમૂહ જીવનમાં સૌની સાથે વેચે કેવા સ્પંદન, સમૂહ જીવનમાં સૌની સાથે વેચે કેવા સ્પંદન. અભિનંદન અભિનંદન ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી. તો ફ્રેન્ડ્સ, અહીં એવું કહેવા માંગે છે કે આપણા ગુજરાતમાં કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ખબર છે ને તમને? જુઓ, આ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણીનું દ્રશ્ય છે. જુઓ તો કેટલા બધા લોકો
ભેગા મળી આ તહેવાર ધૂમધામથી ઉજવી રહ્યા છે, બરાબર ને? આપણે પણ આપણી શાળામાં આ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ ને, યાદ છે ને તમને? હા, તમે પણ કેવા નાના નાના કૃષ્ણ કનૈયા બનીને આવો છો, જુઓ તો કંઈક આવા જ દેખાઓ છો ને, કેટલા સુંદર મજાના, બરાબર ને? તો તેની ચર્ચા દેશ વિદેશમાં થાય છે અને લોકો તેને પોતાના કોમ્પ્યુટરમાં અને ટીવીમાં જુએ છે. તેવી જ રીતે આપણા ગુજરાતનો બીજો સૌથી મોટો તહેવાર છે નવરાત્રિ. આ નવરાત્રિના ગરબા તો પૂરી દુનિયામાં આપણા ગુજરાતના પ્રખ્યાત છે. તો જુઓ, અહીં પણ કેટલાક આપણા ગરબાના દ્રશ્યો મૂકવામાં આવ્યા છે. તો કેવા સુંદર મજાના લોકો તૈયાર થઈને ગરબાની મજા માણી રહ્યા છે, બરાબર ને? તો એના માટે કહેવામાં આવ્યું છે કે જાણે અંબા માતા ગરબે રમી રહ્યા હોય. તો આપણા આ તહેવારોને લોકો વિદેશમાં બેસીને પણ પોતાના કોમ્પ્યુટરમાં નિહાળે છે. દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી. તો ફ્રેન્ડ્સ, આજે આધુનિક સમયમાં ગુજરાતમાં એટલા બધા ફેરફાર થયા છે કે જેની નોંધ દેશ અને વિદેશ લઈ રહ્યું છે. આપણા ગુજરાત રાજ્યમાં ઘણી બધી એવી વસ્તુઓ આવેલી છે કે જેના વિશેની માહિતી લોકો વેબસાઇટ ઉપર સર્ચ કરીને મેળવી રહ્યા છે. આપણા ગુજરાત રાજ્યમાં ઘણા બધા એવા સ્થળો આવેલા છે કે જેની મુલાકાત લેવા માટે વિદેશીઓ પણ આવે છે, જેમ કે સાયન્સ સેન્ટર, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઘણા બધા એવા પૌરાણિક મંદિરો છે જેમ કે સોમનાથ મહાદેવનું મંદિર, ત્યારબાદ દ્વારકાનું મંદિર, અંબાજીનું મંદિર, બરાબર ને? તો આવી રીતે આખા ગુજરાત રાજ્યની વાત કરવામાં આવી છે કે જાણે તે દેશ વિદેશમાં પણ આ પ્રમાણે વિસ્તાર પામી રહ્યું છે. સાથે સાથે ગુજરાતમાં જન્મેલા અને બહાર બીજી જગ્યાએ વસતા લોકોએ પણ ગુજરાતનું નામ રોશન કર્યું છે અને એ રીતે આપણું ગુજરાત બધી જગ્યાએ વિસ્તરી રહ્યું છે અને સાથે સાથે ગુજરાતીઓ પણ વિકાસ પામી રહ્યા છે. સમૂહ જીવનમાં સૌની સાથે વેચે કેવા સ્પંદન. ફ્રેન્ડ્સ, આપણા ગુજરાતીઓ એકબીજા સાથે હળીમળીને રહેવા ટેવાયેલા છે. હંમેશા આપણે એકબીજા સાથે હળીમળીને રહીએ છીએ. આપણા પરિવાર પણ આપણે જોઈએ તો કેટલા મોટા છે, બરાબર ને? હંમેશા આપણે સંપીને રહીએ છીએ. દરેક જણ દરેક પ્રસંગમાં, ચાહે એ દુઃખનો પ્રસંગ હોય કે સુખનો પ્રસંગ હોય, એકબીજા સાથે લાગણીઓથી જોડાયેલા છે. આપણે બધા તહેવારોમાં પણ જોઈએ છીએ કે લોકો એકબીજા સાથે ભેગા મળીને આ તહેવારો ઉજવવાનું પસંદ કરે છે. એવી રીતે એકબીજા જોડે આનંદની વહેંચણી કરે છે અને એકબીજા જોડે જોડાયેલા રહે છે. તો આવા છેલછબીલા રંગીલા ગુજરાતને કવિ અભિનંદન કહે છે. અભિનંદન ગુજરાત, તને અભિનંદન. તો આવા ગુજરાતી અને ગુજરાતને આ કવિ અભિનંદન પાઠવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે. આપણું ગુજરાત રાજ્ય અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સતત આગળ વધી રહ્યું છે અને એ રીતે સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું નામ કરી રહ્યું છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આ કાવ્યના આધારે આપણે કેટલાક શબ્દો તારવીએ અને એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. તો આપણે તેનું ઉદાહરણ જોઈએ. ફ્રેન્ડ્સ, અહીં આપણી કાવ્યમાં શબ્દ આપવામાં આવ્યો છે અભિનંદન. તો એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું. તમને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. ફ્રેન્ડ્સ, આપણે નવા વર્ષના અભિનંદન બધાને પાઠવીએ છીએ ને? હા. હવે બીજો શબ્દ લઈએ, ગૌરવ. એના ઉપરથી વાક્ય બનાવીશું કે ગુજરાતી હોવાનું ગૌરવ છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા કેટલાક શબ્દો તમારે કાવ્યમાંથી લખવાના છે અને ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે, બરાબર ને? તો ફરી મળીશું આવતા અંકમાં. જય જય ગરવી ગુજરાત.